विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। अपने चैप्टर 10 की अंदर चैप्टर 10 पूर्ण करी, हवे एना रिविजन अपने जोईए। तो एनी अंदर योग्य विकल्प पसंद करीने खाली जगह पूरो। पहलो विकल्प अपने आपेलो छे कि पी केन्द्रित वर्तुळ में ए बी अने सी डी एकरूप जीवाओ छे। ए बी अने सी डी ए एकरूप जीवाओ छे। खूणो पी ए बी बराबर 40 अंश होय तो खूणो सी पी डी शोधो। तो विद्यार्थी मित्रों, आ पी केन्द्रित वर्तुळ छे, ए बी अने सी डी एकरूप जीवाओ छे, बराबर। एकरूप जीवाओ होय तो एकरूप जीवाओ द्वारा केन्द्र आग आतरेला खूणाओ सरखा थाय। एटले ए बी अने सी डी होय तो केन्द्र आग आतरेला खूणा ए पी बी અને ખૂણો સી પી ડી એ બંને ખૂણા સરખા થાય। એક ખૂણાનો માપ પી એ બી બરાબર એ બરાબર 40 અંશ આપેલું છે તો બીનું માપ પણ 40 અંશ થાય। કેવી રીતે? તો એક જ વર્તુળની બે ત્રિજ્યાઓ સરખી હોય, અહીંયા જો ત્રિકોણની અંદર આ ત્રિકોણ છે તો એ પી બી બે ત્રિજ્યાઓ સરખી, એ બાજુઓ સરખી તો સામસામેના ખૂણા સરખા, આ 40 તો આ પણ। વિદ્યાર્થી મિત્રો, કેટલું થાય? 40 થાય, બરાબર। તો કયો ખૂણો જોઈએ છે? એ પી બી, તો અહીંયા ત્રિકોણ બને છે તો ત્રિકોણની અંદર પી એ બી ત્રિકોણની અંદર ખૂણો એ પી બી એનું માપ કેટલું થશે? તો 180 - 40 + 40 80 બાદ કરો એટલે 100, બરાબર। આપણે કયો ખૂણો માગ્યો છે? સી પી ડી, તો સી એ પી બી અને સી પી ડી બે સરખી જીવાઓ હોય તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓના માપ સરખા હોય। તો જો એપી બી 100 હોય તો ખૂણો સીપીડીનું માપ પણ વિદ્યાર્થી મિત્રો 100 થાય, બરાબર। ચલો હવે વિકલ્પ બીજો જોઈએ। 5 સેમી ત્રિજ્યાળા વર્તુળમાં કેન્દ્રથી 4 સેમી અંતરે આવેલી જીવાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જીવા આપણને એ બી આપેલી છે, જીવા એ બી બરાબર, ત્રિજ્યા 5 છે અને કેન્દ્રથી અંતર, વર્તુળના કેન્દ્રથી અંતર 4 છે। તો આપણે વર્તુળના કેન્દ્રમાંથી અહીંયા આપણે લંબ દોરીએ તો એ શું થાય? લંબ દ્વિભાજક થાય, બરાબર। અહીંયા જીવાની લંબાઈ માગી છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે કેન્દ્રમાં દોરેલો લંબ જીવાને દુભાગે તો એ એમ અને બી એમના માપ સરખા થાય। તો અહીંયા કેન્દ્રમાં દોરેલો લંબ જીવાને દુભાગે તો અહીંયા આપણે પાયથાગોરસ લગાવવો પડે। તો ત્રિકોણ કયો બનવાનો? તો ત્રિકોણ એ એમ પી માં, ત્રિકોણ એ એમ પી માં ખૂણો એમ બરાબર 90 ભાગોસી પ્રમાણે, ભાગોસી પ્રમાણે ભાગોસી પ્રમાણે એ એમ વર્ગ બરાબર, ડાયરેક્ટ આપણે એ એમ સ્ક્વેર બરાબર એપી વર્ગ માંથી પીએમ વર્ગ બાદ કરતો, એટલે 5 ના વર્ગમાંથી 4 નો વર્ગ બાદ કરીએ આપણે તો 25 - 16 એટલે 9, તો એએમ સ્ક્વેર બરાબર 9 આવે। માટે એએમ બરાબર કેટલું? તો એએમ બરાબર એનું વર્ગમૂળ લઈએ તો 3। જો એએમ બરાબર 3 આવે તો જીવાની લંબાઈ કેટલી થાય? તો એનાથી ડબલ, માટે જીવા એ બી બરાબર, માટે જીવા એ બી બરાબર 2 × AM એટલે 2 × 3 2 × 3 6 તો 6 સેમી થશે। તો જીવાની લંબાઈ કેટલી? 6 સેમી। વિકલ્પ ત્રીજો છે, 13 સેમી ત્રિજ્યાળા વર્તુળમાં 24 સેમી લંબાઈની જીવા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા સેમી અંતરે હોય, એટલે અહીંયા ત્રિજ્યા આપેલી છે આપણને, જીવાની લંબાઈ 24 છે, કેન્દ્રમાં દોરેલો લંબ જીવાને દુભાગે એટલે આ 12 થઈ જાય। તો અહીંયા પણ આપણે પાયથાગોરસનો સિદ્ધાંત લગાવી શકાય તો અહીંયા પીએમ લંબ થશે એટલે ત્રિકોણ એ એમ પીમાં, ત્રિકોણ એ એમ પીમાં ખૂણો એમ બરાબર 90 અહીંયા પાગોસી પ્રમાણે, પાગોસી પ્રમાણે પાયથાગોરસ સિદ્ધાંત પ્રમાણે કર્ણનો વર્ગ એટલે પી એ વર્ગ બરાબર એ એમ વર્ગ વત્તા પી એમ વર્ગ
पी ए वर्ग बराबर ए एम वर्ग वत्ता पी एम वर्ग। तो पी अपने त्रिज्या आपेली है तेर नो वर्ग, ए एम एट बार नो वर्ग, अने पी एम वर्ग केन्द्र थी अंतर शोधवानुं छे। पी एम वर्ग तेर नो वर्ग 169, बार नो वर्ग 44, ने पी एम वर्ग। तो पी एम वर्ग बराबर 169 माइनस 144 जेनुं माप आवशे बराबर 25। तो पी एम वर्ग बराबर 25, पी एम वर्ग बराबर 25। तो पी एम बराबर कितलुं थशे, एनुं वर्गमूळ लईए 5, एटले केन्द्रथी अंतर एनुं 5 आवशे। એવી રીતે વિકલ્પ 4 જોઈએ। તો 4ની અંદર 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં લઘુચાપની લંબાઈ ખાલી જગ્યા સેમી કરતાં ઓછી હોય। વિદ્યાર્થી મિત્રો લઘુચાપ અહીંયા જોઈએ તો લઘુચાપ કયો છે, PQ છે, અને અર્ધવર્તુળ ચાપ લેવો હોય તો આપણે અહીંયા AB લઈ શકાય બરાબર, એટલે ના કરતાં ઓછી હોય એમ। તો ત્રિજ્યા આપણને 7 સેમી આપેલી છે એટલે લઘુચાપની લંબાઈ હંમેશા એ અર્ધવર્તુળ ચાપ કરતાં ઓછી હોય, એટલે પહેલાં આપણે અર્ધવર્તુળ ચાપનો આધાર લેવો પડે πr। ત્રિજ્યા કેટલી છે, તો ત્રિજ્યા r બરાબર આપણને 7 સેમી આપેલી છે। તો πની કિંમત 22/7, ત્રિજ્યા r 7 ઉડાડી દો એટલે 22 સેમી। તો 22 સેમી એ અર્ધવર્તુળ ચાપની લંબાઈ આવી, પણ ના કરતાં ઓછી કીધી છે। તો લઘુચાપની લંબાઈ 22 કરતાં ઓછી જ હોય, 22થી વધારે હોઈ શકે નહીં, 22થી વધારે હોય તો ગુરુચાપ થઈ જાય, એ લઘુચાપની લંબાઈ હંમેશા અર્ધવર્તુળ ચાપ કરતાં ઓછી હોય એટલે 22 સેમી કરતાં એનું માપ ઓછું થાય। ચક્રીય ચતુષ્કોણ ABCD માટે A-C બરાબર 20 હોય તો A બરાબર ખાલી જગ્યા। આપણે ચક્રીય ચતુષ્કોણની અંદર જોયું કે સામ સામેના ખૂણાના માપ પૂરક હોય, અહીં આપણને આપેલું છે ખૂણો A માઇનસ ખૂણો C બરાબર 20। તો આના પરથી આપણને A બરાબર મળી જાય, A બરાબર 20 વત્તા માપ ખૂણો C, આપણે આ બાદ લઈ જઈએ એટલે પ્લસ થઈ જયું। હવે આપણને ખબર છે સામસામેના ખૂણા પૂરક હોય, તો હવે A વત્તા ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180°। આપણે એની જગ્યાએ શું મૂકીશું, તો 20 વત્તા C। તો અહીંયા એની જગ્યાએ આપણે મૂકીશું 20 વત્તા ખૂણો C વત્તા ખૂણો C બરાબર 180°। C વત્તા C એટલે 2 ખૂણો C બરાબર 180°માંથી 20 બાદ કરો એટલે 2 ખૂણો C બરાબર આવશે 160। તો સીનું માપ આવશે 160ના અડધા એટલે 80। તો સીનું માપ 80 આપણને માગ્યું છે, એનું માપ એ કેટલો છે, તો એ બરાબર 20 પ્લસ C। તો હવે ખૂણો A બરાબર 20 પ્લસ ખૂણો C એટલે 20ની અંદર 80 ઉમેરી દો, 20 ને 80 થશે 100। તો ખૂણા એનું માપ આપણને 100 મળ્યું વિદ્યાર્થી મિત્રો। છઠ્ઠો વિકલ્પ ચક્રીય ચતુષ્કોણ PQRS માટે 7P બરાબર 2R છે, તો ખૂણો P બરાબર ખાલી જગ્યા। તો વિદ્યાર્થી મિત્રો આપણને P અને R વચ્ચેનો સંબંધ આપ્યો છે 7P બરાબર 2R, તો આપણે આમ ક્રોસમાં Pના નીચે R મૂકીએ તો 2ના નીચે 7 મૂકવાના। તો P જેમ R બરાબર 2 જેમ 7, આપણે પેલી રીત શીખી જોયા હતા કે પી 2 જેમ 7 છે તો ગુણોત્તરનો સરવાળો, કેટલો થાય 2 વત્તા 7 બરાબર 9। હવે આપણે માપકોનું જોઈએ છે Pનું, તો P એટલે 2 છે, તો 2/9 સામ સામેના ખૂણા જે છે એ પૂરક હોય, તો 2/9 તો ખૂણો P બરાબર 2/9, Pનું માપ 2 છે અને સરવાળો ગુણોત્તર 9 એટલે 2/9 અને સામસામેના ખૂણાનો સરવાળો 180, તો એ નિયમ પ્રમાણે અહીંયા આપણે 180
એસી અંશ. તો પી નું માપ જે છે એ બે છે અને ગુણો સવાર નવ છે. બે પણ નવ ગુણ્યા 180. હવે આ નવ ને ઉડાડી દો તો 20 નવા 180 એટલે 20 2 40. પી નું માપ આવશે 40 અંશ. એટલે સાતમો જુઓ, એ ચક્રીય સ્કવેરના બે ખૂણાનો માપ 40 અને 110 છે. તો બાકીના બે ખૂણાના માપ અનુક્રમે ખાલી જગ્યા હોય તો આપણને આ ચક્રીય સ્કવેર આપણે એ બી સી ડી તો એની અંદર એકનું માપ આપણને 40 આપ્યું છે. તો બીજાનું માપ કેટલું હોય તો સામસામેના ખૂણા પૂરક હોય. સામસામેના ખૂણા કેવા હોય છે? પૂરક. તો અહીંયા એ વત્તા સી બરાબર 180 તો એનું માપ 40. એના પરથી આપણને સીનું માપ મળી જાય. તો માટે ખૂણા સીનું માપ 180માંથી 40 બાદ કરીએ તો 140 આવે. એ રીતે બી વત્તા ડી, બીનું માપ આપણને 110 છે. આ 110 તો ડીનું માપ આપણને મળી જશે. તો ડી બરાબર 180 માઇનસ 110 એટલે ડી બરાબર 70. આપણો વિકલ્પ જે છે કે ભાઈ જો 40 અને 110 આપેલા હોય બે ખૂણાનું માપ, તો બાકીના ખૂણાનું માપ કેટલા હોય? તો 140 અને બીજું 70 હોય. એટલે વિકલ્પની અંદર એ 40 અને 70 આવશે. આઠમો વિકલ્પ, ચક્રીય ત્રિકોણ PQRSમાં એસ ક્યુ આર બરાબર 60 અને QPR બરાબર 20 તો QRS બરાબર કેટલો? તો અહીંયા આકૃતિની અંદર જોઈએ આપણે કે ખૂણો આપણને એસ ક્યુ આર 60 આપેલો છે, QPR 20 આપ્યો છે. તો એક જ ચાપ વડે વર્તુળ પરના બિંદુ આ ગાતરેલા ખૂણાનું માપ સરખા હોય તો આ 20 તો આ પણ કેટલું હોય? 20 જ હોય. એટલે ખૂણો QPR બરાબર 20 તો ખૂણો QSR બરાબર 20. એક જ ચાપથી બનતા ખૂણાના માપ સરખા હોય. હવે અહીંયા ત્રિકોણ બની જાય છે આખો. મારે QRSની અંદર આ 20 આ 60 તો આનું માપ કેટલું આવે? તો ત્રિકોણ QRSમાં ખૂણો QRS બરાબર 180માંથી આ બંને ખૂણા સરવાળો 20 વત્તા 60 બાદ કરી દેવાના. 20ને 60 બાદ કરો એટલે 80 તો QRSનું માપ આવશે 100 બરાબર. એટલે આ રીતે આપણે એટલે વિકલ્પ 9 પી કેન્દ્રીય વર્તુળમાં સમબાજુ ત્રિકોણ ABC અંતર્ગત છે તો BPC બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ABC ત્રિકોણ એ સમબાજુ છે. ત્રિકોણ ABC સમબાજુ હોય, ABC સમબાજુ હોય તો ત્યાં દરેક ખૂણાનું માપ સમબાજુ હોવાથી દરેક ખૂણાનું માપ કેટલું થાય? 60 અંશ છે. તો એનું માપ 60 તો કયો ખૂણો માગ્યો છે આપણને? BPC. માટે ખૂણો A બરાબર 60 માટે ખૂણો BPC કેન્દ્ર આગળ ખૂણાનું માપ વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ આત્રા ખૂણા કરતા ડબલ હોય તો 2 ખૂણો BAC તો 2 કૌંસમાં 60 60 2 120 અંશ થાય. હવે ચક્રીય ત્રિકોણ ABCDમાં એનું માપ 70. આ ચક્રીય ત્રિકોણ છે, ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે. એના સામસામેના ખૂણા પૂરક હોય એટલે A વત્તા C બરાબર 180 અંશ પૂરક. હવે એનું માપ આપણે 70 લઈએ તો સીનું માપ આપણને મળી જાય. તો સી બરાબર 180 માઇનસ 70 બરાબર 110. જો સી 110 મળે તો કયો ખૂણો માગ્યો છે? બી વત્તા સી બરાબર 160 આ આપણને આપેલ છે. તો સીની જગ્યાએ આપણે મૂકી દેવાનું 110. તો B વત્તા 110 બરાબર 160 તો B બરાબર
160 माइनस 110 बराबर बी नो माप आवश्य 50 बराबर आ 50। विद्यार्थी मित्रों आ विकल्पो जे छे ये तमारे क्लास पर नोट मत लखवाना छे। अहीं आपणे पूर्ण करीए छीए चेप्टर पण ने रिविजन पण। जय हिंद जय भारत।